मोरबी जिल्लामां सरकारी जमीन ઉપરના દબાણો દૂર કરવા માટે લોકોને હવે નામદાર હાઈકોર્ટમાં જ આશરો લેવો પડ્યો છે તેવી અગાઉ પણ એક બે ઘટના બની છે અને હાલમાં પણ એક ઘટના સામે આવી મોરબી તાલુકાના ચકમાપર ગામે ગૌચરની જમીન ઉપર દબાણ નામદાર હાઈકોર્ટના હુકમ બાદ દબાણ દૂર કરવામાં આવ્યું છે આ બાબતે વાત કરીએ તો મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં ગૌચરની જમીન સરકારી ખરાબાની સરકારી જમીન ભૂદાનની ખાલસા થયેલી સરકારી જમીન ઉપર મોટા પ્રમાણમાં દબાણ થઈ ગયા છે જેમાં જો વાત કરીએ તો મોરબી તાલુકાના ચકમાપર ગામે ગૌચરની જમીન જેમાં ઘણા વર્ષોથી રહેણાંક મકાન તથા ખેતીનું દબાણ કરવામાં આવ્યું હતું જે દબાણ દૂર કરવા માટે વર્ષ 2019 થી સ્થાનિક કચેરીઓમાં અરજીઓ કરવામાં આવી હતી પરંતુ દબાણ હટાવવામાં તંત્ર નિષ્ફળ ગયું હોય આ અંગે ગામના પૂર્વ સરપંચ પરશોતમભાઈ કાલરિયાએ હાઈકોર્ટમાં પીએલઆઈ દાખલ કરી હતી જેમાં ગૌચરની જમીન ઉપર થયેલા દબાણને દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો તેમ છતાં તંત્ર હાઈકોર્ટના આદેશને ઘોરીને પી ગયા હોય તેમ અમલવારી કરવામાં આવી ન હતી જેથી નામદાર હાઈકોર્ટમાં કોર્ટના આદેશનો અનાદર કેસ કરવામાં આવ્યો અને તંત્રને રેલો આવ્યો જેમાં વિકાસ કમિશનરમાંથી આદેશ આવ્યો અને મોરબી જિલ્લાના ડીડીઓ દિગ્વિજયસિંહ જાડેજાની સૂચનાથી મોરબી તાલુકાના ટીડીઓ અને સમગ્ર ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે આજે બે જેસીબીને કામે લગાડીને ચકમાપર ગામે ગૌચરની જમીન ઉપર થયેલા દબાણને દૂર કરવા માટેની કામગીરી ચાલુ વરસાદે શરૂ કરવામાં આવી હતી અને 15 જેટલા પાકા મકાનના બાંધકામો તેમજ ખેતીની જમીન ઉપર થયેલા દબાણને હટાવવામાં આવ્યા છે અહીં એ વાત જણાવી દઈએ કે ચકમાપર ગામે અંદાજે 8 હેક્ટર જેટલી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું છે તે દબાણ દૂર કરવામાં આવતા બજાર કિંમત મુજબ અંદાજે 6 કરોડ રૂપિયાની ગૌચરની જમીન દબાણ મુક્ત થઈ રહી છે તેવું અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી રવિ કાલરિયા ચકમપર સૌ પ્રથમ તો અમે આ મકાન બનાવવામાં આવતા હતા એને ગ્રામ પંચાયત દ્વારા એવું કહેવામાં આવ્યું જે બનાવેલ છે પણ ભલે બનાવો નવા બનાવ બાંધકામ તમે પાછા બનાવીને વેચતા હતા ગૌચરના દબાણ બનાવી બનાવીને નવા વેચવા માંડ્યા હતા અને ગ્રામસભામાં આવીને ભાઈ એવું કહેવા માંડ્યા કે હવે અમારેથી વેચવાના થાય છે તમારે બનાવવાના થાય અને ભાઈને આજીજી કહી દીધી કે તમે નવા બનાવો તો પણ બનાવતા હતા